જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામે આવેલ રેલવે ફાટક ફરી એકવાર મરામત કામગીરી માટે 5 દિવસ બંધ કરાતા હાલાકી ઊભી થઈ છે। તેમજ બીજી બાજુ ફાટક બાજુમાં મંથર ગતિએ ચાલતું ઓવરબ્રિજનું કામથી લોકો ત્રસ્ત થયા છે। સુરત ભુસાવલ રેલવે લાઇન ઉપર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામ નજીક રેલવે ફાટક આવેલી છે, જ્યાં ફરીવાર ફાટક બંધ કરાયાના બોર્ડ લગાવાયા છે। મરામત કામગીરીને લઈને 5 દિવસ સુધી ફાટક બંધ કરવામાં આવી છે। હાઈવેનો વાહન વ્યવહાર કોઈ ગંગાધરા ગામથી એના પલસાણા તરફ વાહનોને ડાયવર્ઝન અપાયું છે। સામાન્ય રીતે તાપી જિલ્લામાંથી તેમજ સુરત જિલ્લાના બારડોલી તરફથી મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ અને વાહન વ્યવહાર માટે આ દસ્તાન ફાટક રોજિંદા વપરાશમાં આવે છે, અને જ્યારે આ ફાટક બંધ થાય છે ત્યારે વાહન વ્યવહાર અને નોકરિયાત વર્ગને પારાવાર મુશ્કેલી પડે છે। કોઈ પણ અગાઉ નોટિસ કે જાહેર ખબર પહેલા અચાનક જ આ રીતે ફાટક બંધ કરી દેવાતા રેલવેની નીતિ રીતિ સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। હું વિજય વાઘેલા, બારડોલીનો રહેવાસી। શું થયું છે? અમે રોજ નોકરી ધંધા માટે જઈએ છે, પણ આજે અમને સવારે આવતા માલુમ પડ્યું કે મેન્ટેનન્સ માટે આ ફાટક દસ્તાન ફાટક બંધ કરવામાં આવેલી છે। કોઈ નોટિસ કે એવું કંઈ જાણવા મળ્યું નથી, તો લોકોને નોકરી ધંધા માટે લોકો જતા ઘણો બધો ફેરાવો કરીને જવું પડે છે। બીજું કે નીચે એક બાયપાસ રસ્તો આપેલો છે, એમાં પણ વચ્ચે ખાડો ખોદવાથી અવર જવર માટે ટ્રાફિક વધી ગયેલું છે અને અવર જવર માટે તકલીફ પડે છે। તો પ્રશાસને પહેલેથી લોકોને જાણ કરીને જાહેર નોટિસ મૂકીને જાણ કરવાની હોય છે, પણ સરકાર કે પ્રશાસને આ કર્યું નથી।